બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના દેવદરબાર ગામ ખાતે આવ્યા છે, જ્યાં દેવદરબાર મઠ છે એ સૌથી લોકપ્રિય છે અને આજુબાજુની કહી શકાય કે બહાર કરતા વધારે ગામો છે તેની આ જાગીર કહેવામાં આવે છે અને ઠેર ઠેરથી લોકો છે આ દર્શન કરવા માટે પણ આવતા હોય છે. ત્યારે ખાસ કરીને આનો ઇતિહાસ શું છે, દેવદરબાર મઠ છે કેટલા વર્ષ પહેલાં બનેલો છે અને લોકો ક્યાં ક્યાંથી એ દર્શન કરવા માટે આવે છે તે પણ ખાસ કરીને જાણીશું અને આ દરબારની ખાસ કરીને પરંપરા શું છે તે પણ આજ જાણવાનો પ્રયત્ન કરીશું. દેવ દરબારની આ પવિત્ર ધરતી, એમની કૃપા આપણા બધાને સંકટના સમયમાં સાથ આપે છે. આપણને ઓગણનાથજી બાપાના આશીર્વાદ હંમેશા સાથે રહ્યા હોય. દેવ દરબાર મારા ગુરુ મહારાજ એવું કહેતા કે બેટા 1000 સાલ આ મઠની સ્થાપના કરે ને 1000 સાલ થઈ જશે. અમારા ઈષ્ટદેવ જે રે ઓગણજી મહારાજ એ બધે નેપાળના યુવરાજ હતા અને સન્યાસ લઈ લીધેલો છે. એમને અહીંથી 8 કિલોમીટર અમારે ઓગણની થળી કહેવાય એ થળીમાંથી તપસ્યા કરી અને તપસ્યા કરીને પછી આ દેવદરબાર મઠ, દેવદરબાર મઠની સ્થાપના અમારા ઈષ્ટદેવ ઓગણજી મહારાજાનો પાયાનો મુહૂર્ત કરેલું છે. 1000 સાલ થઈ ગયું મારા ગુરુ મહારાજ કહેતા કે જ્યારે 4 વર્ષ પહેલા અમારે અહીં કને હાલ જે હાલનું જે કાકર કહેવાય છે એ કાકર એ વખતમાં કંકાવટી નગરી કહેવાતી અને જે તેરવાડા હાલ બોલે છે એ ત્રાંબાવટી નગરી કહેવાતી. જે અમારું રૂવેલ છે એને રૂપાવટી નગરી કહેવાતી. આજે પણ ત્યાં ખોદકામ કરતો વાવો નીકળે છે અને માંડલા છે ગંજામભાઈ મંછાવટી નગરી કહેવાતી. આપણે માતાજીની આરતીમાં પણ બોલા છે રૂપાવટી નગરીમાં મંછાવટી નગરી સંવંત 1609 પ્રગટ્યા. એ વખતમાં આ બધા કોઈ આજુબાજુ ગામ નતા, બધું જંગલો જ હતા અને કંકાવટી નગરીના તાબાની અંદર કંકાવટી નગરીથી ગાયો ચરવા આવતી અને ગાયના દૂધનો અભિષેક અહીં કને થઈ જતો. ગોવાળે અને માલિકે કીધું કે મારી ગાયનું દૂધ કેમ દોવરાય છે, તો કે હું દોતો નહીં એનું વોચ કરી ખબર રાખી. એટલે અહીં મોટું કથેરનું ગોંડું હતું અને એ કથેરના ગોંડાની અંદર ગાય આવી અને દૂધનો અભિષેક કરી દે. તો રાજા ને જાણ થતા રાજા જાતે અહીં આવ્યા, કીધું કે ભાઈ અહીં દૂધનો અભિષેક થાય છે, તો કે કંઈક દેવ હોય તો જ આ થઈ શકે, ન કે આ થાય નહીં. ખોદકામ કરે એમાંથી ઘોડેસવારની મૂર્તિ નીકળી. હવે મૂર્તિ નીકળી એટલે લોકોને આખો રાજા તો એના રસાલા સાથે આવેલો હતો, કીધું કે હવે આ મૂર્તિ તો નીકળી છે પણ આ કોણ છે શું છે અને કઈ રીતે કરું. એ સમયની અંદર ઓગણ થળીજી આપણે ત્યાં કહેશે એ થળી પરથી ઓગણજી મહારાજ અહીંથી નીકળ્યા. સિદ્ધપુર દેવોનો મેળો કહેવાય, દેવોના મેળાની અંદર હરવા મળે જવા માટે લોકો બધા ઉભા હતા કે બાપુ આ મૂર્તિ નીકળે છે આ શું છે. જોયું કીધું કે આ 10મો અવતાર કલંકી અવતાર એટલે કે નકળંગ અવતાર, વિષ્ણુ ભગવાનનો 10મો અવતાર થવાનો છે, આ નકળંગની મૂર્તિ છે. તો કે અહીં કને તમે રો અને પૂજા કરો. કીધું કે હું ત્યાં જઉં છું સિદ્ધપુર, વળતા આવું એટલે પછી હું આનું કંઈ કહું. વળતા વળ્યા એટલે બ્રાહ્મણનો છોકરો એક્સપાયર થઈ ગયેલો, અગ્નિ સંસ્કાર કરવા લઈને જતા હતા અને કીધું કે ક્યાં લઈ જાઓ કે અગ્નિસિંહ, તો કે મને આપી દો. એ આપીને એને સજીવન કર્યો, સજીવન કરી અને અહીં કને એને લાવી અને આ દેવદરબારની ગાદીની સ્થાપના કરી અને આપણા હિન્દુઓના 33 કરોડ દેવ તમામે તમામ દેવોની અહીં કને દરબાર ભરવામાં આવ્યો. તમામ હિન્દુઓના દેવોનો દરબાર ભરવામાં આવ્યો એના ઉપરથી આનું નામ દેવદરબાર રાખવામાં આવ્યું છે. એ વખતમાં પછી આની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને ભિખારીનાથ મહારાજ અહીં તને ગાદીને ઉપર બેસાડી અને જે ઇંગળાજમાં આપેલા ઘૂઘરા છે, ચાવીજ છે, ચૂંદડી છે એ આપી અને ઓગણજી મહારાજ અહીંથી પછી પોતે અલોપ થઈ ગયા. આજે પણ મને એટલો વિશ્વાસ છે 24 કલાકની અંદર એક વખત ઓગણજી મહારાજની હાજરી ગંજામભાઈ અહીં તને થાય છે. જેમ કે ના થાય તો મારી તાકાત નથી કે આવડું મોટું હું હેડાડી શકું, પણ ઓગણજી મહારાજ હેડાડે. અમારામાં
સંન્યાસ લીધા પછી સંન્યાસી ને થયા પછી ગુરુ મહારાજ નો આદેશ હોય છે કે હિંગળાજ પરસવા જવું પડે, અને હિંગળાજ પરસવા પોતે ગુરુ મહારાજ ના આદેશ થી પોતે હિંગળાજ પરસવા હાલનું જે આપણું બલુચિસ્તાન કહેવાય છે, પાકિસ્તાનનો એક ભાગ છે, અને એ વખતમાં અખંડ ભારત કહેવડાતો, ત્યારે ભારત પાકિસ્તાન નતો, અખંડ ભારત હતો. એ વખતમાં અમારા ગુરુ મહારાજ ત્યાં તપસ્યા કરવા ગયા, હિંગળાજ પરસન, ત્યાં માતાજી હિંગળાજમાં પરસન થયા, ત્યાં અમને પોતાના કીધું કે બેટા માગો છો જો. એ વખતમાં ઓગળજી મહારાજની ઉંમર 12 વર્ષની જ હતી, એટલે માતાજી બા યોગીને જોઈ અને બહુ ખુશ થઈ ગયા. બોલો બેટા શું જોવે કે માં હાથી ઘોડા માલ ખજાના તો ખૂબ છે, પણ મને એવી વસ્તુ આપો કે કાયમ માટે મારા પાસે રિદ્ધિ સિદ્ધિ અખોટ રહે. સારું કે વહેલો આપજે. એ વખત પછી અમને ઉઘરા કાવી ચુંદડી આ આપી કે આ રાખજે, કાયમ માટે અખોટ ભંડાર તારી પાસે રહેશે. આ અમારે ઓગળજી મહારાજને હિંગળાજમાં આપેલું છે. અમારા વાઘેલા જાગીરદારોની ગુરુ ગાદી ગણાય છે. એમાં કોઈ પણ બનાસકાંઠાની અંદર કેસ હોય તો નાના મોટા કોઈ પ્રશ્ન હોય તો અહીં આવે, અને આ બધા ઓગળજી મહારાજને આપણા વચનનું એટલું બધું માન મર્યાદા હાચવે છે કે જે તે વાતનો અહીં કને એનો પ્રશ્ન કરી નાખે છે. હમણાં તરફ કોઈ પણ એનો અહીં પ્રશ્નનો નિકાલ થઈ જાય છે, અને બોલ્યા પછી બીજું કોઈ આરે નથી કરશે, સમાધાન અટકે જ નાખવાને ચીધો, કોઈ લાંબો વાદ વિવાદ મકારવાનો. લાવ ભાઈ, જય નારાયણ, જય નારાયણ, જય નારાયણ. લાવ ભાઈ, હા, કે નેપાળમાં મહારાજાએ એ વખતે ગોરખનાથ મહારાજને પોતાને ત્યાં આમંત્રણ આપેલું, અને ગોરખનાથ મહારાજ જ્યારે નેપાળ મહારાજાના મહેલમાં એમના મહેમાન બન્યા, અને એ મહેમાન બન્યા પછી એમને જ્યારે જમવા માટે બેસાડવાનું કહેવામાં આવ્યું, ત્યારે એ જમતા હતા ત્યારે એમનું ભાણું જ્યારે મંગાવવામાં આવ્યું જમવાનું ભોજન, ત્યારે ભાણું એક જ આપવામાં આવ્યું, તો અલખ જ્યારે ગોરખનાથજી બોલ્યા એટલે બાજુમાં બીજા બાવાજી પ્રગટ થયા, બીજું ભાણું લાવ્યું, ત્રીજી વખત બોલવામાં આવ્યું કે જમો બાપજી, ત્યારે અલખ એવું બોલ્યા, એટલે ત્રીજા બાપજી પ્રગટ થયા. એટલે નેપાળ મહારાજા નથી હું કે બાપજી હું આપણો કોઈ પરચો લેતો નથી, પણ મેં તો આપણે ખૂબ ભાવથી અને પ્રેમથી અહીં બોલાયા છે. પછી બંને જે સાધુ મહાત્મા હતા એમને પોતે અલોપ કરી નાખ્યા. એ સમયે ઓગળજી મહારાજની જે મઠ છે એ નેપાળ મહારાજાના સૌથી નાના દીકરા હતા, એમને એમ મનમાં થયું કે ચાલો આવ્યું કંઈક હું કદાચ મોટો થઈશ તો મારા બાપની જગ્યાએ ગાદી સંભાળીશ, પણ આવા કંઈક પુરુષ બનવું જોઈએ કે જેથી કરીને આપણને આખી દુનિયા યાદ કરે, એવું કંઈક મારે પુરુષ બનવું છે. પછી તો 2-4 દિવસ સુધી ગોરખનાથ મહારાજ મહેમાન બન્યા. ગોરખનાથ મહારાજને આ નેપાળના રાજકુંવરે, નેપાળ મહારાજના રાજકુંવરે કીધું બાબુ મારે આપની પાસેથી સંન્યાસ લેવો છે અને મારે આપના જેવું કંઈક થવું છે. ત્યારે એમણે કીધું કે બેટા તમે તો રાજસુખમાં ડૂબેલા માણસ છો, મારાથી અત્યારે તમને સાથે લઈ જવરાય નહીં, પણ હું આપણે નેપાળથી બુદ્ધગયા જઉં છું અને ત્યાં હું 1 મહિના સુધી રોકાવાનો છું, તું ત્યાં આવજે, હું તને ત્યાં સંન્યાસ આપીશ. ત્યાંથી ગોરખનાથ મહારાજ એ બુદ્ધગયા જાય છે, 1 મહિના સુધી તે રોકાય છે, પણ આ બાળકને ત્યાંથી નેપાળથી આવવાની રજા મળતી નથી અને માતા પિતા તરફથી. 1 મહિનો રાહ જોયા પછી ગોરખનાથ મહારાજ પોતે ભ્રમણ માટે નીકળી જાય છે, પણ તેના જે સોહમગીરી મંત હતા એમને કહેતા જાય છે કે એક બાળક 12-15 વર્ષનો અહીંયા આવશે એને તમે સંન્યાસ આપજો અને એને ધર્મના પ્રચાર અર્થેનું કામ સોંપજો. પછી 1-1.5 મહિનો થયો એટલે આ પોતે ત્યાં જાય છે અને એમને ત્યાં વાતચીત થયા મુજબ એમનો સંન્યાસ આપે છે, અને સંન્યાસ આપ્યા પછી ગુરુ મહારાજ હુકમ કરે છે કે હવે આપ દશનામીની જે પરંપરા છે એ મુજબ એમ કે આપ હિંગળાજ પરખવા માટે જાઓ. ત્યારે પોતે હિંગળાજ પરખવા માટે બુદ્ધ ગયા છે, જે આજનું બિહારમાં બુદ્ધ ગયા છે, તેથી હિંગળાજ પરખવા માટે પોતે એમ
જય સિંહ ઓગડદી મહારાજ એનું નામ પછી ત્યાં સોહમગીરી મહારાજના શિષ્ય બન્યા એટલે એનું નામ એ વખતે બ્રહ્મગીરી પાડવામાં આવે છે અને ત્યાંથી પોતે માતા હિંગળાજના દર્શન કરવા માટે જાય છે. હિંગળાજ માતા બાળ સ્વરૂપ બાળુડા જોગીને જોઈ માતાજી ખૂબ પ્રસન્ન થાય છે અને માતાજી કીધું બચ્ચા માગ. ત્યારે માતાજી કીધું મારે હું રાજ સુખ છોડીને નેપાળનો રાજ પાઠ છોડીને આવ્યો છું, મારા ધન દોલત મિલકત કંઈ જોતું નથી, પણ મને એવી માતાજી કંઈક રીધિ સિદ્ધિ આપો તો દુનિયામાં મારું નામ અમર થઈ જાય, ધર્મ અમર થઈ જાય અને મારો વંશ અમર થઈ જાય. એ સમયે માતાજી એમને ચૂડી ચૂંડણી અને ઘૂઘરા સ્વયં મા હિંગળાજ જાતો જાત એમને આપવાનું વચન આપે છે. સવારમાં પ્રભાતના 4 વાગે આવજો. એ વખતે 4 વાગ્યાના સુમારે પોતે લેવા જાય એ પેલા ગોરખનાથ બાપજી આપણા ધર્મશાસ્ત્રોમાં કીધું છે અલગ અલગ સ્વરૂપ ધારણ કરતા, એ બ્રહ્મગીરી મહારાજનું સ્વરૂપ ધારણ કરી અને ગોરખનાથ પોતે પોકી ગયા અને આ બધી વસ્તુ પોતે લઈ ગયા. અને એના પછી 1/2 કલાક પછી બ્રહ્મગીરી મહારાજ ગયા. હિંગળાજે કીધું તારું તું લઈ ગયો બચ્ચા બધું, રીધિ સિદ્ધિ ચોરી ચૂંટણી અને મેં ઘૂઘરા આપ્યા. તો કે ના બાપુ માતાજી હું આવ્યો નથી. તો માતાજીને એમ છે 100% ગોરખનાથ લઈ ગયા હોય. ગોરખનાથ આ બધી વસ્તુ લઈ અને આપણો ગિરનાર પર્વત ઉપર પોતે લોહી આખું શરીર લોહીથી કંથાયેલું હોય એ ટાઈપ તેને બેસી જાય છે માતા હિંગળાજ અને બ્રહ્મગીરી મહારાજ તેમને હોદતા માટે ત્યાં જાય છે. ત્યાં જઈને ગોરખનાથના લોકો ઓળખે. આપણે ઓળખવા કેવી રીતે માતાજી? ગોરખનાથ આટલા બધા સાધુઓની જમાતો છે, આપણે ઓળખવા કેવી રીતે ગોરખનાથ ક્યાં છે? તો માતાજીએ કીધું કે તમામનો ધોળાનો ધમારો ધુઆ જે ડાબી સાઈડ જતો હોય તો ગોરખનાથના ધુઓ જમણી સાઈડ જશે અને જે જમણી સાઈડ ધુઓ જે ધોળાનો જતો હતો ત્યાં જઈ અને બ્રહ્મગીરી મહારાજે અને માતાજીએ ગોરખનાથને ઓળખી લીધા. ગોરખનાથને કીધું બાપુ મારી તપસ્યાનું ફળ તમે લઈ ગયા છો, મને આપો. એ સમયે ગોરખનાથ કહે છે કે હું તને આ વસ્તુ આપું ખરી, પણ તારે એક મને વચન આપવું પડશે કે તું મારો ચેલો થા અને હું તારો ગુરુ છું. સંન્યાસીઓમાં ગુરુ અને ચેલો બને એટલે એના કાન વીંધવા પડે અને અંદર કુંડળ નાખવા પડે. એ સમયે પોતે આમ કાન ફાડે છે ગોરખનાથજી અને કુંડળ નાખે છે તો લોહી આવવાની જગ્યાએ બ્રહ્મગીરી મહારાજના કાનમાંથી દૂધ નીકળે છે અને કાન ફાડીને બીજી બાજુ કાન પરોવા જાય ત્યાં પાછો કાન હંધાઈ જાય એટલે ગોરખનાથ મહારાજ બોલે છે કા તો અણઘડ છે, અણઘડનો અપભ્રંશ થઈ અને અત્યારે એ ઓગળ બોલાય છે. ખાસ આ જે જગ્યાઓ છે આ રૂમ જે આવેલા છે એની ખાસ કરીને માહિતી આપજો જેથી કરીને દેવગુ દરબારગઢની જે આ વર્ષો જૂની જે પરંપરા છે તેની પણ લોકોને આ જમણી સાઈડે જે જગ્યામાં સંતો મંતો અગાઉ અમારે આજે અમારા બળદેવનાથ બાપુ એ 16મા મંત છે એના પહેલાં જે મંતો થઈ ગયા છે એની બધાની સમાધિઓ છે અને ઓગણનાથ મહારાજનું અને વાદળનાથ બાપજીની જે સમાધિ છે એ સ્થળ ઉપર અંદર એ વખતના જૂના અમારી વાયકા પ્રમાણે એમ કહે છે કે પાંડવો વખતના જે ધનુષ બાણ હતા એ પણ મોજૂદ છે. ખાસ મહારાજ પણ અહીંયા બિરાજમાન છે, તે અહીંયા આવીને ફેસલો કરતા હોય છે કે એ પણ પ્રાપ્ત મળ્યા છે તો એના વિશે પણ જણાવજો. અમારી કાંકરેજની ધરામાં ઉત્તર ગુજરાતની કાંકરેજ દિયોદર કે લગભગ સમગ્ર બનાસકાંઠામાં એક આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે કોઈ પણ પ્રશ્નો નાના મોટા ઝઘડા નાના મોટા વિવાદો ઊભા થતા હોય અને લોકોને એટલી બધી શ્રદ્ધા બાપુનું એટલું બધું પ્રજામાં માન છે કે કોઈથી કોર્ટમાં પણ ચુકાદો ન હોય એવા ચુકાદામાં બંને પક્ષો બાપુ જોડે આવે અને બાપુ જ્યારે સત્તોનો ધર્મ તોડી અને જે ન્યાય આપે છે આજે પણ આ એરિયાની પ્રજા બાપુનું માન આદર રાખી અને એ ચુકાદો સ્વીકારે છે. ખાસ પ્રજાને વિશ્વાસ છે. આ મંદિરની વાત કરી કે આ એ જ જગ્યા છે જ્યાં ગાય ખુદ આવીને દૂધની વર્ષા કરતી હતી. તો એના વિશે પણ થોડુંક. હા, એ મેં આપના અગાઉ વાત કરી એમ આ અમારા બાજુમાં 5-1 કિલોમીટર દૂર કાકર નામનું ગામ છે. એ જમાનામાં એની કંકાવટી નગરી હતી. એ નગરીમાં રાજા રાજ કરતા હતા અને એની ગાયો અહીંયા ચરવા માટે આવતી હતી. ત્યારે એક ગાય જે સામે મંદિર દેખાય છે ભગવાન નિષ્કલંકનું એના એ જગ્યા ઉપર એક કથેરનું ગુંડું હતું, કથેર નામના વૃક્ષનું, અને ત્યાં ગાય પોતે ઊભી રહેતી અને આપમેળે તે દૂધની વર્ષા થઈ જતી. ગાય જ્યારે એના માલિકને ઘેર જાય ત્યારે દૂધ હોય નહીં એટલે એણે એના ગોવાળને ઠપકો આપતો હતો, તું મારી ગાયને દોઈ લેશે. ગોવાળે કીધું હું દોતો નથી, ઓટોમેટિક થાય છે. ત્યારે પાછળથી એની ચોકી કરવામાં આવી અને બરાબરનો સમય હતો, ગાય આવી જાતે જાત દૂધની વર્ષા થઈ. ત્યારે રાજા પણ ત્યાં, રાજાએ જોયું, રાજાએ કીધું કે દેવ હોવું જોઈએ, દેવના પરચા સિવાય શક્ય નથી. અને ખોદકામ કર્યું અને ત્યાંથી આ મૂર્તિ ભગવાનની સ્વયંભૂ નીકળેલી છે.
ખાસ દેવ દરબારમાં પરંપરા છે જે સાધુ સંતોની જ્યારે નિમણૂક કરવામાં આવે ગાદીની એ કઈ રીતે કરવામાં આવતી? અમારે ત્યાં જગ્યાની પરંપરા એવી છે કે જ્યારે કોઈ પણ સંત મહાત્માજી અમારા મહંત શ્રી દેવ થાય એમની સ્મશાનની વિધિ થાય એના પહેલા જે જગ્યામાં બાવાજી હોય એ બધાને બેસાડવામાં આવે અને દરેકનું એક એકનું નામ મૂકવામાં આવે, જેનું નામ બોલાય અને મારા ધણીને ઓગળજી મહારાજને જે પ્રસન્ન હોય તો ઓટોમેટિક એ જમાનામાં ઘૂઘરા એને પગે જઈને વળગતા એને આ જગ્યાના મંત્ર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવતા. પણ છેલ્લે મારા દેવદરબાર મંત મનસાનાથ બાપજી વખતમાં છેલ્લો આ પ્રસંગ બન્યો છે એ પછી મનસાનાથ બાપજી ઓગળજી મહારાજને વિનંતી કરી કે મારા ધણી આ પ્રથા હવેથી બંધ થઈ જવી જોઈએ. અત્યારે હાલ અમારા મંચ દેવ થાય એના પછી અમારા થરા ઠાકોર સાહેબ અને દિયોદર ઠાકોર સાહેબ આ બંને અહીંના વાઘેલા વંશના રાજવીઓ ભેગા થઈ અને જે બાવાઓ હોય એમાંથી કોઈને ગુરુ મહારાજ ઓગળજીની ચાદર ઓઢાડી અને મંત તરીકે પ્રસ્થાપિત કરે છે. ખાસ જે પરંપરા છે હજી એમ કાયમ દાયમ છે ને દરબાર ગઢનો જે રૂબો હોવો જોઈએ જે બારે બાર ગામમાં હજુ પણ કાયમ દાયમ છે. ખાસ અહીંના લોકોમાં શ્રદ્ધા કઈ પ્રકારની? અહીંના બાર ગામો પૂરતી વાત નથી. હું માનું છું ત્યાં સુધી ઉત્તર ગુજરાત ને ઉત્તર ગુજરાત ને કદાચ બાદ કે તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું આસ્થાનું કેન્દ્ર છે. હમણાં તાજેતરમાં ભારતના વડાપ્રધાનશ્રીની ચૂંટણીની જાહેર સભા તો બાજુના થારામાં રાખવાની હતી, પણ જે દેદરબાર ઓગળજીનું નામ સાંભળ્યું તો એમણે એમના પક્ષના કાર્યકરોને કીધું કે દેદરબાર હજી કોઈ સ્થળ નથી, ત્યાં મારી સભાએ થાય ને મારા ઓગળજી મહારાજના દર્શન કરવા છે. એટલે તાજેતરમાં વડાપ્રધાનશ્રી પણ અમારા મંત બાપુના દર્શન કરીને નિષ્કળંક ભગવાનને માથું ટેકવીને ગયા છે. ખાસ પાકિસ્તાનથી પણ દર્શન. અમારા બાપુ જે તે વખતે વાદળનાથ બાપુ જે તે વખતે પાકિસ્તાન ઈંગળા સાધવા માટે ગયા અને ત્યાં જે સિંધી પરિવારને એ બાપુએ એમનો વંશ વહેલો રાખ્યો, અત્યારનો જે માધવાણી પરિવાર છે માધવાણી પરિવાર એ બાપુના ખૂબ સેવક છે અને અત્યારે હાલ પણ પાકિસ્તાનથી તેની હિન્દુઇઝમ વસ્તી ખાસ કરીને સિંધી કે તેની જાગીરદાર દરબારો એ બધા આજે પણ વર્ષમાં અવારનવાર આ જગ્યાની મુલાકાત લઈ બાપુના દર્શન કરી ગુરુ મહારાજની સમાધિ ઉપર પગલા ઉપર પોતાનું માથું ટેકી અને તેને તો અનુભવે છે. બાપુ આપણા પાકિસ્તાનના સલેમકોટ એ વખતે જ્યારે મંત અમારા વાદનાથ બાપજી ત્યાં ગયેલા ને એ વખતે જે બાપાના પગલા પડ્યા એ પગલાનું જર્જરિત થઈ ગયું હતું અને તેની બધી વસ્તીએ એના માટે ફાળો કરી અને દાદાના પગલા નવેસરથી એને પધરાવવા માટે મારા દેદરબાર મંત બાપુને આમંત્રણ આપ્યું. બાપુ પાકિસ્તાન ગયા, માતા ઈંગળાજના દર્શન કર્યા, સલેમકોટમાં ઓગળનાથ મહારાજના પગલાની જે પધરામણી કરી અને એક મહિના સુધી ત્યાં રોકાઈ અને તેની પ્રજાને ધર્મ ઉપદેશ સંસ્કારની સારી બધી વાતો કરી અને મહિના પછી તેઓ ભારતમાં આવ્યા. એ સમયે એમને જે દાન પેટ પૂજા જે કંઈ એમને મળ્યું છે એ અમારા મંત્રીએ ત્યાંની પ્રજાના કલ્યાણ અર્થે દવાખાનું બનાવ્યું અર્પણ કરીને આવ્યા છે. તો ચોક્કસ આ દેવ દરબાર મંથની વાત છે ને ખાસ કરીને ઉત્તર ગુજરાતની જે આ બનાસકાંઠા છે જ્યાં કહી શકાય કે એક જાગીર પરંપરા છે ધર્માંતને લઈને કહી શકાય કે આ નિર્ણય કરવામાં આવ્યો છે ને 1000 વર્ષથી આ ખાસ કરીને જે બાંધકામ છે ફરી એક વખત દેખાડવા માંગે છે કે 1000 વર્ષ પહેલાં આ તમામ વસ્તુનું બાંધકામ છે થયું છે ને ત્યારબાદ જીર્ણોદ્ધાર છે એ સમયાંતરે કરવામાં આવ્યું છે, પરંતુ 1000 વર્ષથી આ પરંપરા છે એ ચાલી આવે છે ને ત્યારબાદ કહી શકાય કે સોરમાં જે ગાદીપતિ છે તે હાલ અત્યારે અહીં બિરાજમાન છે. આસપાસના તમામ જે જિલ્લામાંથી લોકો હોય છે પોતાના કોઈ પણ પ્રકારના જો પ્રશ્ન લઈને આવતા હોય છે તો તેને અહીં મહારાજને આવીને પ્રશ્ન કરતા હોય છે ને અહીંથી જે હુકમ થાય છે એ કહી શકાય કે જાગીર તરીકે માની રાખવામાં આવે છે ને લોકો છે તે ખાસ ભારતમાંથી નહીં ઉત્તર ગુજરાતના નહીં પરંતુ પાકિસ્તાનમાંથી લોકો અહીં આવતા હોય છે પોતાની આસ્થા ધરાવતા હોય છે અને ખાસ કરીને આ જગ્યાનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ પણ રહેલું છે ને 1000 વર્ષથી આ જગ્યા આમનામ કાયમ છે અને લોકો હજુ પણ પોતાની આસ્થા લઈને અહીં આવતા હોય છે અને પોતાની મનોકામના હોય છે તે પણ પૂરી કરતા હોય છે ને તમામ જે સાધુ સંતોની જે રેવડી નીકળતી હોય તો સાધુ સંતો જ્યારે ભ્રમણમાં નીકળતા હોય છે ત્યારે તેઓ પણ અહીં આવતા હોય છે અને તેમના માટે પણ 24 કલાક અન્નનો ભંડાર છે ચાલુ રહેતો હોય છે, રહેવા કરવાની જગ્યા પણ અહીં ફરાવવામાં આવતી હોય છે. એટલે આ ઉત્તર ગુજરાતનું એક ખૂબ જ કહી શકાય કે મહત્ત્વનું આ દરબારગઢ છે મઠ માનવામાં આવે છે અને લોકો અહીં દર્શનાર્થે પણ આવતા હોય છે.